ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ મહત્વના સમાચાર. ગાંધીનગરમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને ચીમકી આપી છે કે જો ખેડૂતોનો દેવા માફ નહીં કરવામાં આવે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ વિધાનસભાના સત્ર સમયે વિધાનસભાનો ઘેરાવ કરશે. કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી રેલી અને ધરણાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને ચીમકી આપી છે કે જો ખેડૂતોના દેવા માફ નહીં કરાય અને તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ વિધાનસભાના સત્ર સમયે વિધાનસભાનો ઘેરાવ કરશે. કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી રેલી અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણીની આગેવાની હેઠળ ધરણા યોજવામાં આવ્યા છે, જેમાં 2000 કરતાં વધુ લોકો જોડાયા છે. આ મામલે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂતોને પાણી વીજળી મળતી નથી, પાક વીમો ચૂકવાતો નથી, આર્થિક રીતે ખેડૂતો બેહાલ છે, ત્યારે મુખ્યમંત્રીએ આ અંગે જવાબ આપવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર કેન્દ્રમાં હતી ત્યારે ખેડૂતોના 72,000 કરોડ દેવા માફ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ શાસિત પંજાબ અને કર્ણાટકે પણ ખેડૂતોના દેવા માફ કર્યા હતા, જ્યારે હાલની ભાજપ સરકાર ખેડૂતો અંગે દુર્લક્ષ સેવી રહી છે અને ભાજપની સરકાર દેવા માફ કરવા તૈયાર નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ આક્ષેપો પાયા વિહોણા છે, કાયદો કાયદાનું કામ કરે છે, લોકોને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે, તેમજ બંધારણ વગર ના મત મળી શકે તેમ નથી. કોંગ્રેસના આક્ષેપો રાજ્યની જનતાએ અમને જ્યારથી ખદેડ્યા છે ત્યારથી કીડા કરે છે, પણ એ પાયા વિહોણા આક્ષેપ છે. કાયદો કાયદાનું કામ કરતો હોય છે અને કાયદો કાયદાનું કામ ન કરે એ કોંગ્રેસના રાજ્યમાં ગુજરાતની જનતાએ જોયું છે. કાયદો બધાને સમાન લાગુ પડતો હોય છે. કોઈ પણ કેસ કેટલા પણ વર્ષ જૂનો હોય પણ જ્યારે કોર્ટ મેટર બનતી હોય છે, ફરિયાદો થતી હોય છે, ત્યારે સ્વાભાવિક જ તે એ બધા જ કેસો એ કાયદાની પરિભાષામાં છે. કાયદાનું ઉલ્લંઘન કરીને કોઈ કેસ રાજ્ય સરકારે કર્યો હોય તો એ કહી શકે, આક્ષેપ કરી શકે. ઘણા બધા કેસો કોંગ્રેસ વખતે એ ખોટે ખોટા કેસો સીબીઆઈનો ઉપયોગ કરી અને જે કર્યા તે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવું કંઈ કરતી નથી. કોંગ્રેસ એ પોતાના આઈનામાં જોઈ લે, એમણે જે એજન્સીઓનો ઉપયોગ કર્યો છે, દુરુપયોગ કર્યો છે અને જે રીતે ખોટા કેસોમાં અનેક લોકોને આ ગુજરાતની અંદર જેલમાં ધકેલ્યા, હાલાકી કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા છે, એનો જવાબ પહેલાં કોંગ્રેસ આપે. બીજેપીના પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર ખેડૂતોની સરકાર છે, જે યોજનાઓ અમે કરી છે તે અન્ય રાજ્યોએ કરી નથી. તેમજ કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે રાજીવ સાતવ નર્મદા વિરોધી છે, નર્મદા કોંગ્રેસના નેતાઓ છે, ગુજરાતની જનતા ભૂલી નથી, નર્મદા ડેમને અટકાવવા જે કોંગ્રેસના મગર આંસુ સારે છે તે યોગ્ય નથી, ખાતર મળે છે તેમજ 0% વ્યાજે લોન મળે છે, ખેડૂતો જ્યારે વીજળી ખાતર પાણી માંગવા જતા તો કોંગ્રેસ ગોળી મારતી હતી. કોંગ્રેસ આખી પાર્ટી માત્ર ચૂંટણી લક્ષી છે, એના કોઈ કાર્યક્રમો સફળ નથી થતા, પ્રજાલક્ષી સેવાલક્ષી કોઈ કાર્યો કોંગ્રેસ કરતી નથી, માત્ર વિવાદ વેરઝેર અને વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કરે છે અને એટલા માટે ગુજરાતની જનતામાં ક્યારેય સફળ થઈ શકતી નથી અને થશે પણ નહીં. કોંગ્રેસ હકારાત્મક રીતે ક્યારેય પ્રજા વચ્ચે જતી નથી અને એટલા માટે જ કોંગ્રેસનો આ ઈરાદો જે ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનો છે એ ગુજરાતની જનતા ઓળખી ચૂકી છે. સુરેન્દ્રનગરમાં જિલ્લાના કમાલપુરમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કમાલપુર સહિત આજુબાજુના ગામ લોકો પણ જોડાયા હતા. પાસ્ટ કન્વીનર હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર છે ત્યારે ગુજરાતભરમાં તેના સમર્થન મળી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લાના કમાલપુરમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કમાલપુર સહિત આજુબાજુના ગામ લોકો પણ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. જેતપુરમાં સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા યોજાયેલા લોકમેળામાં માનવ મેદની ઉમટી પડી હતી. લોકોએ શ્રીકૃષ્ણના જન્મદિવસને વધાવવા થનગની રહ્યા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે રાત્રે 12 કલાકે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જીમખાના ગ્રાઉન્ડમાં કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ લાખોની મેદની વચ્ચે યોજાયો હતો.
જેતપુરમાં યોજાયેલા સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા યોજાયેલા લોકમેળામાં જન્માષ્ટમીના દિવસે લોકોએ મન ભરીને મેળો માણ્યો હતો. સવારથી જ લોકો લોકમેળામાં ઉમટી પડ્યા હતા ત્યારે લોકોએ શ્રીકૃષ્ણના જન્મદિવસને વધાવવા થનગની રહ્યા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રાત્રે 12 કલાકે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જીમખાના ગ્રાઉન્ડમાં કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ લાખોની મેદની વચ્ચે યોજાયો હતો. કૃષ્ણ જન્મોત્સવને લાખો લોકોએ વધાવ્યો હતો અને લોકોએ નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી બોલીના રાસ ગરબા રમીને લાલાને જન્મને આવકાર્યો હતો. જેતપુરના સિટી કાઉન્સિલ દ્વારા સુંદર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જેતપુર નાયબ પોલીસ અધ્યક્ષ ભરવાડ સાહેબ તેમજ જેતપુર સિટી PI મહેન્દ્રસિંહ રાણા સાહેબ દ્વારા મેળામાં 24 કલાક હાજર રહી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેતપુરની જનતાએ પણ પોલીસને કામગીરીની પ્રશંસા કરી હતી. ફારૂન મોદન, NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ બ્રેક. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ઘરઘંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ઘરઘરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ઘરઘરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ઘરઘંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બુલેટિનમાં વધુ જોઈએ તો 5 સપ્ટેમ્બર શિક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં આવેલા શાળા કોલેજોમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસના શિક્ષક બની શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સહિત દેશમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ જયંતિને લઈને શાળા કોલેજમાં એક દિવસ માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પ્રાંતિજના કમાલપુર ગામે આવેલ શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શિક્ષણના પ્રણેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણ સ્વામીની જન્મ જયંતિને લઈને આજે પ્રાંતિજ કોલેજ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસના શિક્ષક બની
વિદ્યાર્થીઓએ વર્ગો ચલાવવા સહિત કોલેજ દ્વારા રાખવામાં આવેલ વક્તૃત્વ સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સહિત કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઝીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. જાફરાબાદ પાસેના બાકોદર ગામ લોકો દ્વારા એક દિવસ ફરી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. સ્વાન LNG કંપની હટાવવા ફરી શિસ્ત શાંતિથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ ગામ લોકો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ લોકો દ્વારા ફરી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ભાકોદર ગામે આવેલ સ્વાન LNG કંપની હટાવવા ફરી શિસ્ત શાંતિથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યો હતો અને અગાઉ પણ ગામ લોકો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું, પરંતુ જાહેરનામા ભંગના કારણોસર પ્રથમ દિવસ જ 300 આંદોલનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ આ કંપની દ્વારા ગામ લોકોને રોજગારી પૂરી પાડવા તેમજ ગોચર જમીન ઉપર દબાણ કર્યું હતું, તેમજ આ કંપની દ્વારા ગામ લોકોને કોઈ ફાયદો થતો ન હતો તેવા કારણોસર ફરી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું અને ગામમાંથી રેલી કાઢી જાન દેંગે જમીન નહીં દેંગેના સૂત્રોચ્ચાર કરીને કંપની સામે રોષ ઠાલવ્યો હતો. જ્યારે મહિલા દ્વારા રામધૂન બોલાવેલ આંદોલન શરૂ કરાયું હતું. મોહન બામણિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. ધાંગધ્રા અમદાવાદ હાઈવે પાસે બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને 3 મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર માલવણ નજીક શિવશક્તિ હોટલ પાસે ST સ્લીપર કોચ બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ગત મોડી રાત્રે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ST ઝાલોદથી ટંકારા જતી આ બસને પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત થયો હતો અને 3 મુસાફરોને ઈજા થતા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બસ પલટી ખાઈ ગઈ હતી. આ ST બસમાં કુલ 32 મુસાફરો હતો. હાઈવે ઉપર આવેલ ખાનગી હોટલમાં ST બસ હોલ્ટ કરવા માટે જતી હોય ત્યારે પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારી હોય તેવું અનુમાન લગાવી શકાય છે. ત્યારે અકસ્માત થતાં ST અધિકારી ઘટના સ્થળે આવી ગયા હતા અને બનાવની જાણ મેળવતા હતા. ગઈકાલ રાત્રે લગભગ આશરે 2 વાગે અકસ્માત થયો છે. અકસ્માતની અંદર પ્રાઇવેટ ઓપરેટર્સ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની વોલ્વો બસ છે, એણે ST નિગમની સ્લીપર કોચ ઝાલોદ ગોધરા ડેપોની હતી. ઝાલોદ અને ટંકારા રૂટ હતો. ST જે સ્લીપર કોચ છે 3168 એને પાછળની બાજુથી હાઈ સ્પીડે ટક્કર મારી છે અને આખી બસ જે સ્લીપર કોચ છે ST એને ખૂબ નુકસાન થયું છે. પાછળનો ભાગ આખો ડેમેજ થઈ ગયો છે અને આખી બસની ડિરેક્શન ચેન્જ થઈને સાઈડ પલટીકીને સામેના રસ્તા પર ઊંધી પડી ગઈ છે અને એમાં આશરે 32 જેટલા મુસાફર હતા. એક મુસાફર મૃત્યુ પામ્યું છે. 3 મુસાફરો છે જે ઘાયલ છે, એમને સુરેન્દ્રનગર હોસ્પિટલ દાખલ કરેલા છે અને કંડક્ટરને પણ ધાંગધ્રા હોસ્પિટલ દાખલ કરેલા છે. શાહરૂખ સિપાઈ સાથે NS ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. ઉપલેટામાં કાનુડાના જન્મદિવસની વધામણી કરવા કૃષ્ણ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જન્માષ્ટમીના રોજ કૃષ્ણ જન્મોત્સવને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો. જન્માષ્ટમીના રોજ કૃષ્ણ જન્મોત્સવને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. ત્યારે ઉપલેટા શહેરમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા 16 વર્ષથી કાઢવામાં આવતી આ શોભાયાત્રા સાથે DJ ઘોડા શણગારેલા ટ્રેક્ટર ધૂન ભજન મંડળી મટકી ફોડ હિંડોળા દર્શન સહિતના અનેક ધાર્મિક ફ્લોટ ઊભા કરવામાં આવ્યા હતા. ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલી ત્રિલોકનાથ મંદિરથી સવારે 8 વાગે નીકળેલ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી સોમનાથ મહાદેવના મંદિરે બપોરે સમાપન થયું હતું. આ શોભાયાત્રામાં શહેરના દરેક સમાજના આગેવાનો, યુવાનો અને ખાસ ગોવિંદાઓ મન મૂકીને DJને સહારે ઝૂમી ઉઠ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના જય ઘોષ કર્યા હતા. આજથી 17 વર્ષ પહેલા ઉપલેટાની અંદર ગોવિંદભાઈ બિસ્મો દ્વારા કૃષ્ણ ગ્રુપને સ્થાપના કરવામાં આવી. ઉપલેટાની જનતામાં ધાર્મિક ઉત્સવ દ્વારા એકતા અને અખંડિતતા જળવાઈ રહે એનો મુખ્ય હેતુ હતો. એમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી રથયાત્રા, નવરાત્રી મહોત્સવ, ગણેશ ઉત્સવ એવા અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે. એમાંનો આ એક જન્માષ્ટમી કાર્યક્રમ શોભાયાત્રા
આજે ઉપલેટાની જનતા ખૂબ જ હર્ષ અને આનંદ અનુભવે છે. કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવા માટે આખું નગરજનો પધારીએ અને પુષ્પવર્ષા કરેલ છે, એમાં અમારે આમંત્રણને માન આપી અને પ્રશાંતભાઈ કોરાટ, નગરપાલિકાના પ્રમુખ રાણીબેન દાનભાઈ ચંદ્રવાડિયા તેમજ નગરજનો, તમામ નગરજનો આગેવાનો બધાએ પધારી અને શુભાહુદરી કરી, એ બદલ આભાર. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામના લોકોએ પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં થાળી વિલણનો નાદ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોના દેવા માફી માટે આમરણા ઉપવાસ ઉપર બેઠાના 12મા દિવસ પૂર્ણ થયા છે ત્યારે સરકાર દ્વારા કોઈ જવાબ ન આવતા ફરી પાછા પાટીદાર સમાજ તથા અન્ય ખેડૂત સમાજ દ્વારા થાળી વેલણનો નાદ કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ગામોમાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો. 200થી પણ વધારે ભાઈઓ અને બહેનો મોટા ગુંદા ગામમાં હાજર રહીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. દેસુર ધમા સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારકા. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.